हेलो स्टूडेंट, કેમ છો? મજામાં ને? આ લાંબા વેકેશન દરમિયાન તમે ઓનલાઈન સ્ટડી સ્ટાર્ટ કરી દીધું છે, તો આજે હું તમને સોશિયલ સાયન્સ વિષયમાં તમારા જ્ઞાનમાં વધારો થાય એ હેતુથી આજે હું તમને થોડીક સમજ આપીશ. આજનો વિષય છે સોશિયલ સાયન્સ સ્ટાન્ડર્ડ 7 પાર્ટ 1 બે મહારાજ્યો, એમાં કનોજના રાજા હર્ષવર્ધન વિશે હું તમને આજે વિસ્તૃત માહિતી આપીશ. જે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી સાંભળશો, ઓકે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં આપણે હર્ષવર્ધનના રાજ્ય વિસ્તાર વિશે સમજ કેળવીશું. હર્ષવર્ધનના પિતા પ્રભાકર વર્ધનનું અવસાન થતાં તેમના મોટા ભાઈ રાજ્યવર્ધને થાણેશ્વરની રાજગાદી સંભાળી, પરંતુ થોડાક સમયમાં ગૌડ રાજવી શશાંકના દગાના કારણે તેમના મોટા ભાઈ રાજ્યવર્ધનનું અવસાન થયું. તે સમય માળવાના રાજા દેવગુપ્તએ તેમની બહેન રાજ્યશ્રીને કેદ કરી. આવા કપરા સંજોગોમાં હર્ષવર્ધને રાજ્યના આગેવાનોની સલાહ લઈ અને સૌપ્રથમ તેણે થાણેશ્વરની રાજગાદી સંભાળી. ત્યાર પછી વનવાસી સ્ત્રીઓ અને બૌદ્ધ સાધુ દિવાકર મિત્રની મદદ લઈ અને તેમણે માળવાના રાજા દેવગુપ્તની કેદમાંથી પોતાની બેન રાજ્યશ્રીને મુક્ત કરાવી. ત્યાર પછી હર્ષવર્ધને પોતાની બહેનનું રાજ્ય રાજા વગરનું હોવાનું કારણે કનોજને તેમણે સ્વહસ્તક લઈ લીધું. ત્યાર પછી હર્ષવર્ધને હસમના રાજા ભાસ્કર વર્મન સાથે મૈત્રી સંબંધો બાંધ્યા અને તેમનો સહકાર લઈ ગૌડ રાજવી શશાંકના રાજ્ય ઉપર યુદ્ધ કરી અને એ યુદ્ધમાં સફળતા મેળવી. આમ હર્ષવર્ધને 7 વર્ષના ટૂંકા ગાળામાં માળવા, સૌરાષ્ટ્ર, થાણેશ્વર, કનોજ આ બધા વિસ્તારો જીતી અને તેમણે પોતાનો રાજ્ય વિસ્તાર વધાર્યો. જોયું ને મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હર્ષવર્ધનની શાસન વ્યવસ્થા વિશે માહિતી મેળવીશું. હર્ષવર્ધને રાજ્યની સમગ્ર વ્યવસ્થા તંત્ર પર પોતે જ દેખરેખ રાખતો. તેનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવાસ કરતો. તેણે પોતાની દિનચર્યાને પણ 3 ભાગમાં વહેંચી હતી. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગ વહીવટ માટે, બીજો ભાગ પ્રજાકલ્યાણ માટે અને ત્રીજો ભાગ ધાર્મિક કાર્યો માટે ફાળવતો હતો. તે સદકાર્યો કરવામાં પણ ભોજનને ભૂલી જતો હતો. મિત્રો, હવે આપણે હર્ષવર્ધનના કાર્યો વિશે સમજ કેળવીશું. હર્ષવર્ધને રાજ્યની અંદર અનેક વિશ્રાંતિ ગૃહો, વાવ, કૂવા, તળાવ, મઠો અને વિહારો પણ બંધાવ્યા હતા. તેણે જીવ હિંસા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તે દર વર્ષે બૌદ્ધ ધર્મ ચર્ચા કરવા માટે સભા પણ બોલાવતો હતો. તે દર 5 વર્ષે પ્રયાગ મુકામે દાન મહોત્સવ અને ધર્મ પરિષદનું આયોજન કરતો. તેમાં તે પોતાના ભંડારો અને શરીર પરના આભૂષણો ખાલી ન થાય ત્યાં સુધી દાન કરતો હતો. સંસ્કૃત સાહિત્યના મહાકવિ બાણભટ્ટ હર્ષવર્ધનના દરબારની શોભા વધારી હતી. તે સમયે બાણભટ્ટની 2 કૃતિઓ પ્રખ્યાત થઈ હતી, એક હર્ષચરિત અને બીજું કાદંબરી. હર્ષવર્ધન પણ સાહિત્ય પ્રેમી હતો. તેણે પણ 3 નાટકો લખ્યા છે, નાગાનંદ, પ્રિયદર્શિકા અને રત્નાવલી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમ્રાટ હર્ષવર્ધન અને નાલંદા વિદ્યાપીઠ વિશે સમજ કેળવીશું. હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 જેટલા ગામો આપ્યા હતા. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય શીલભદ્રને જરૂરી તમામ સહાય હર્ષવર્ધને પૂરી પાડી હતી. તે સમય લોહ, સોમલ અને પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રી નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠમાં થઈ ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, નાલંદા વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી. તેમાં રહેવા, જમવા અને શિક્ષણ મેળવવાનું નિઃશુલ્ક હતું. નાલંદા વિદ્યાપીઠના સમૃદ્ધ પુસ્તકાલયનું નામ ધર્મગંજ હતું. વિદ્યાર્થી મિત્રો, સમજ્યા ને? હવે આપણે હર્ષવર્ધનના સમયના લોકોનું જીવન વિશે સમજ કેળવીશું. હર્ષવર્ધનના સમયમાં સમાજમાં મુખ્ય 4 વર્ણો હતા. તે સમય પડદા પ્રથા અને આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા પ્રચલિત ન હતી. તે સમય સતી પ્રથા, બાળ લગ્નો અને બહુ લગ્નો પ્રચલિત હતા. તે સમય લોકો ખોરાકમાં દૂધ, તેની બનાવટો, આ ઉપરાંત ચોખા, ઘઉં, ફળો
અને શાકભાજીનો ઉપયોગ કરતા. તે સમયના લોકો પોશાકમાં પુરુષો ધોતી પહેરતા અને સ્ત્રીઓ સાડી પહેરતી. તે સમયના લોકો અલંકારમાં ફૂલમાળા, વેડ, વીંટી, કળા, કંગન, હાર વગેરે પહેરતા હતા. તે સમયના લોકો મનોરંજનમાં શતરંજ અને સોટાબાજી રમતા. ગામડામાં નટ અને મદારી લોકોનું મનોરંજન પૂરું પાડતા હતા. તે સમયના લોકોનો મુખ્ય વ્યવસાય કૃષિ અને પશુપાલન હતો. વેપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે પાટલીપુત્રથી ભૂગુકર સુધી સડંગ રાજમાર્ગની સુવિધા ઊભી કરવામાં આવી હતી. તે સમય વેપાર અને વિનિમય માટે સોના ચાંદીના સિક્કાનું ચલણ હતું. તે સમય લોકો અલંકાર, મૂર્તિ, હાથીદાંત, ઇમારતી લાકડા વગેરેની નિકાસ કરવામાં આવતી અને એ સમય રોમમાંથી સોનાની ભારતમાં આયાત કરવામાં આવતી હતી. તે સમયના લોકો હિન્દુ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મ પાળતા હતા. લોકોમાં સર્વધર્મ સમભાવ એવી ભાવના જોવા મળતી હતી. વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ હર્ષવર્ધનના રાજ્યમાં 100 બૌદ્ધ મઠો હતા. તેઓ સુખી અને સદાચારી હતા. તેઓનું જીવન સાદું અને સાત્વિક હતું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કનોજના રાજા હર્ષવર્ધનનો પરિચય, તેની શાસન વ્યવસ્થા અને તેની યશગાથા વિશે વિસ્તૃત માહિતી મેળવી. હવે પછી આપણે વાતાપીના રાજા પુલકેશી બીજા વિશે માહિતી મેળવીશું. આજે જે માહિતી મેં આપી એ તમે ધ્યાનપૂર્વક સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો.